दोरेन पारमा भाग बेमा चैप्टर नंबर सेवन संकलन विषय अपने भनीशु। तो सौ प्रथम अपने प्रति विकलन की व्याख्या मेळवीशु के आपे विधे ए कया विधे नो विकलित हसे ते शोधवानी क्रिया ने प्रति विकलन नी क्रिया कहे छे। हवे विकलन व्यस्त क्रिया तरीके संकलन विषय समझीशु। तो विकलन ने व्यस्त क्रिया ने संकलन कहे छे। जो आपेल विधेनो विकलित शोधवाना बदले आपणे विधेनो विकलित आपेल होय अने ते परथी पूर्वांग एटले के मूळ विधे शोधवो होय तो आ क्रिया ने प्रति विकलन के संकलन नी क्रिया कहे छे। आ माटे આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીશું। ધોરણ 11 માં વિકલનના કેટલાક અગત્યના સૂત્રો આપણે ભણી ગયા, જેમાં નંબર 1 dy/dx (x^(n+1)) - (n+1) તો આનું આપણે વિકલન કરીશું તો ઘાતને નીચે ઉતારીશું तो n प्लस वन एक से ऊपर एक घात ओछी એટલે કે n प्लस वन होय तो माइनस वन करिए तो x रेश्ट n छेद मां n प्लस वन अचर तो n प्लस वन गया तो x रेश्ट n फसे। हवे जे विकलन नो विकलन x रेश्ट n प्लस 1 छेद मां n प्लस 1 नो विकलन x रेश्ट n थयो। हवे x रेश्ट n नो संकलन करता मूळ विधेय आपणे मळशे એટલે કે x रेश्ट n dx એનો संकलन करता संकलन मां एक घात प्लस करवी तो n होय तो n प्लस 1 छेद मां n प्लस 1 प्लस c। આમ જે વિકલન નો x રેશ્ટ n પ્લસ 1 છેદ માં n પ્લસ 1 નો વિકલન x રેશ્ટ n થાય તેમ x રેશ્ટ n ઇન્ટુ dx નો સંકલન મૂળ વિધેય તરીકે મળશે। આવા આપણે કેટલા ઉદાહરણ દ્વારા સમજી શકાય, દાખલા તરીકે dy/dx x रेश्ट 3 का जो आनो अपने विकलन में होय तो घात ने नीचे उतारीसो 3 x ते ऊपर एक घात ओछे જ્યારે આનો આપણે સંકલન કરીશું તો પૂર્વાંગ યાને કે મૂળ વિધેય મળશે। દાખલા તરીકે 3x² dx 3 અચળ છે એને આપણે પાર મોકલીશું અને x² dx નો સંકલન કરીશું તો સંકલનની અંદર 3 x^n dx એમાં એક વધારવાનો પ્લસ 1 છેદમાં n પ્લસ m x ઉપર બે ઘાત હોય તો એનું સંકલન n ની જગ્યાએ 2 મૂકો તો આ સૂત્ર પરથી તમને સરળતાથી આ સૂત્ર સાબિત થઈ શકે। તો n ની જગ્યાએ 2 મૂકતા તો 2 + 1 એટલે કે x³ છેદમાં n ની જગ્યાએ 2 મૂકતા 2 + 1 એટલે કે 3 તો આનું સંકલન 3 ઘાત / 3 + c તો 3 ઉડાડી દેતા x³ જે આપણને મૂળ વિધેય તરીકે મળશે। હવે આપણે આવા કેટલા ત્રિકોણમિતિય વિધેયના સૂત્રો મેળવીશું અને આ સૂત્રો પરથી આપણે સંકલનના દાખલા ગણીશું। હવે કેટલાક સૂત્રો વિશે આપણે સ્પષ્ટતા કરીશું। સંકલનના કેટલાક સૂત્રો નંબર 2 ત્રિકોણમિતિય
છ વિધેયો એના આપણે વિકલન કરીશું અને વિકલન પરથી આપણે સંકલન મેળવીશું. તો સૌ પ્રથમ d by dx sin x એનું વિકલન cos x. બીજી એક વાત એ કહી દઉં કે સૂત્ર સરળતાથી યાદ રહે તે માટે જે સી વાળા છે દાખલા તરીકે સી ઓ એસ સી, તો સી વાળા વિકલન હંમેશો માઇનસ થાય. એમ કોસેક નું સી એનું માઇનસ થાય, કોટ એક્સ એનો સી એનું માઇનસ થાય. એટલે કયા સૂત્રો પ્લસ હશે અને કયા સૂત્રો માઇનસ હશે એ આપણે સરળતાથી યાદ રાખી શકીશું. તો ત્રિકોણમિતિય વિધેયના ત્રિકોણમિતિય છ વિધેયો d by dx sin x એનો વિકલન cos x, જ્યારે d by dx cos x એનો વિકલન minus sin x. એ જ રીતે d by dx sec x, sec x નો વિકલન sec x into tan x અને cos x નો વિકલન minus cos x into cot x. જ્યારે d by dx tan x, tan x નો વિકલન sec x અને d by dx cot x એનો વિકલન minus cosec x, જે આપણે ધોરણ 11 માં ભણી ગયા છે. હવે આ છ ત્રિકોણમિતિય વિધેયો પરથી આપણે સંકલનના કેટલાક સૂત્રો મેળવીશું. તો સૌ પ્રથમ d by dx sin x, સૌ પ્રથમ cos a minus sin a, sec x into tan x minus cos a into cot x, sec વર્ગ x અને minus cosec વર્ગ x ના સંકલનના સૂત્રો ભણીશું. તો d નંબર a, સંકલન sin x dx sin x નો minus cos x plus c થશે. c એ સ્વયં રચના છે, sin x એનો sin x નો minus cos x જો. નંબર 2 cos નંબર sin x નંબર 2 cos x into dx નંબર 4 sec x into tan x, sec x into tan x. એના પછી આપણે નંબર 5 cos x into cot x into dx અને બાકીના બે નંબર 6 sec વર્ગ x into dx અને નંબર 7 cosec વર્ગ x into dx. 7.1 માં આટલા સંકલનના સૂત્રોની જરૂર પડે છે. તો ફરી એકવાર આપણે એવું કીધું sin x નો cos x, તો sin x નો વિકલન સંકલન થશે માઇનસ cos x, જ્યારે cos x નું થશે sin x plus c. સંકલનમાં દરેક સ્વય અચળ c આવે. હવે જેમ d by dx sec x એનો વિકલન sec x into tan x કરે, તેમ sec x into tan x નું સંકલન sec x થશે. જો આપણે વિકલનના સૂત્રો સરળતાથી યાદ હોય તો સંકલન આપણે સહેલાઈથી સાબિત કરી શકીએ. cos a into cot x એનું વિકલન cos cos b by da, cos a નું વિકલન minus cos a into cot x, એમ cos a into cot x નું સંકલન minus cos x અને plus c. sec વર્ગ d by dx tan x એનું વિકલન sec વર્ગ x, તો sec વર્ગ x નું સંકલન tan x plus c. તે જ રીતે cosec વર્ગ x નું સંકલન cot x plus c થશે. હવે આપણે 7.1 માં આ સૂત્રોની જરૂર પડશે. અહીંયા sin x અને cos x સિંગલ છે, જ્યારે sec x into tan x ગુણાકારના સંબંધમાં છે. જ્યારે sec વર્ગ x અને cos x
वर्ग x वर्ग ना संबंधा संबंध मां सूत्रों छे आउप्रान आपने बीजा कितना हमसो अग्यारवा धोरण मां d by dx log x यू विकलन आपने भरी गया तो log x नो विकलन 1 upon x तो ये जितने आया 1 upon x dx नो संकलन log x थस हवे अपने स्वाते 7.1 मां आ सूत्रों पर थी कितना दाखला करें सो हवे सूत्रों को वे जरूरी छे तो आ सूत्रों उपयोग करें अपने दाखला करें सो स्वाध्याय 7.1 ना कितना दाखला अपने करें सो तो स्वाध्याय 7.1 नीचे आपेला विधेयनों प्रति विकले निरीक्षक की रीते शोधो जो अपने अभी स्पष्टता करवाओं आवे ते तुम्हारे प्रति विकलित मेरवानो छे परंतु तुम्हारे प्रति विकलित मेरवानो छे परंतु निरीक्षण की रीते शोधवाने तुमने जो केवाओं आवे निरीक्षण की रीते तो अपने आ प्रकारे दाखलो बनिशो दाखले नंबर ए साइन 2x नंबर 2 cos 3x नंबर 3 e raised to 2x अने नंबर 4 ax plus b एनो whole square आपने आस्वाद्य 7.1 ना निरीक्षण के रीते प्रथम 4 दाखला करनीशो जो सूत्र याद हो तो इजी रीते दाखला करनीश का अपने निरीक्षण के रीते घंटा अपने सौ प्रथम स्मॉल fx बराबर sin 2x के अपने धारी लेशो तो सौ प्रथम एक कहिसो के स्मॉल fx बराबर sin 2x यो अपने धारी लो हवे व्याख्या प्रमाणे प्रत्येक लिए व्याख्या प्रमाणे sin 2 सौ प्रथम sin 2x को प्रतिविकलित में लेशो तो sin 2x नो प्रतिविकलित प्रतिविकलित आंतर से sin 2x नो minus cos 2x पर 2x नो बाकी रह गया हो तो 2x नो by 2 संकलन के अंदर x नो सहगुणा हमेशा छेद में मुकवा आवे छे हवे sin 2x को प्रतिविकलित वेरियो हवे अपने प्रतिविकलित नो मूल विधेय लावेशो तो आणि अपने प्रतिविकलित नो जे प्रतिविकलित मेळ्यो एनो विकलन करसो तो आनो विकलन -1/2 cos 2x बराबर -1/2 अचर संख्या छे एने अपने मूल स्थिति मां मुकी दईसो જ્યારે cos 2x નો વિકલન કરીશું cos 2x નો વિકલન cos 2x નો વિકલન minus sin 2x જ્યારે 2x નો વિકલન ગુણ્યા 2 2 2 કર્યા minus minus plus બરાબર sin 2x એટલે આપણી મૂળ વ્યાખ્યા પ્રમાણે જે મૂળ વિધેય પ્રાપ્ત થાય મૂળ વિધેય પ્રાપ્ત થવું જોઈએ आम कैपिटल fx बराबर -1/2 cos 2x अने प्लस c तो sin संकलन मां sin 2x dx बराबर एनु प्रतिविकलित -1/2 cos 2 cos 2x अने प्लस c थसे अब आपने कितना विचार दाखला करें सो हमें नंबर 2 cos 3x नो निरीक्षण के रीते प्रतिविकलित वेरिए सो तो सौ प्रथम आपने धारी ले सो धारो के स्मॉल fx बराबर cos
3H એવું આપણે ધારી લીધું. હવે cos 3x નો સૌ પ્રતિવિકલિત મેળવીશું અને ત્યારબાદ તેનો વિકલન કરીશું અને વિકલન મૂળ સ્થિતિમાં આવવું જોઈએ. તો હવે cos 3x નો પ્રતિવિકલિત cos 3x નો પ્રતિવિકલિત cos 3x નો થશે sin 3x, પણ 3x નો પ્રતિવિકલિત બાકી રહી ગયો તો x નો પ્રતિવિકલિતમાં x નો સહગુણક હંમેશા છેદમાં લખાય. તો cos 3x નો પ્રતિવિકલિત એ તૃતીયાંશ sin 3x થશે. હવે આપણે આ પ્રતિવિકલિત જે મેળવ્યું એનું આપણે વિકલન કરીશું તો આપણને પૂર્વાંગ યાને કે મૂળ વિધેય મળવું જોઈએ. તો હવે આપણે આનું વિકલન કરીશું dy dx એક તૃતીયાંશ sin 3x. અગાઉ કહ્યું તે પ્રમાણે વિકલનની અંદર અચળ પદને બહાર મૂકી દઈશું અને આપણે sin 3x નું વિકલન કરીશું. તો sin 3x નું વિકલન cos 3x, પણ 3x નું વિકલન બાકી રહી ગયું તો 3x નું વિકલન 3, 3 ગયા 3 ગયા, એટલે મૂળ વિધેય જે આપણો પૂર્ણાંક છે એ આવી જવો જોઈએ. તો એક તૃતીયાંશ sin 3x નો વિકલન cos 3x થશે. આમ કેપિટલ fx બરાબર માઇનસ એક તૃતીયાંશ sin 3x પ્લસ c. આમ cos 3x ઇન્ટુ dx નો સંકલન માઇનસ એક તૃતીયાંશ sin 3x પ્લસ c થશે. હવે આપણે ત્રીજો અને ચોથો દાખલો આપણે આ જ રીતે ગણીશું. તો હવે આપણે એક અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના લઈ લીધા છે. બે વિધેયો sin, એક પ્રથમ દાખલો sin ના સ્વરૂપમાં, બીજો cos ના સ્વરૂપમાં, ત્રીજો e^2x ના સ્વરૂપમાં અને એક ax + b હોલ સ્ક્વેર ના સ્વરૂપમાં. તો હવે આપણે બાકીના બે દાખલા આ જ પ્રમાણે ગણીશું. તો હવે નંબર 3 e^2x નો આપણે નિરીક્ષણની રીતે પ્રતિવિકલિત મેળવીશું. તો સૌપ્રથમ આપણે જે કોઈ વિધેય આપેલું છે એ વિધેયને ધારી લઈશું. ધારો કે fx બરાબર e^2x લખીશું. હવે આપેલું જે fx છે એનો પ્રતિવિકલિત મેળવીશું. તો e^2x નો પ્રતિવિકલિત ધોરણ 11 માં ભણી ગયા કે e^x નું વિકલન પણ e^x અને સંકલન પણ e^x થાય. માત્ર સંકલનની અંદર x નો જે સહગુણક છે એ છેદમાં લખવામાં આવે છે. તો e^2x નો પ્રતિવિકલિત આપણે મેળવવું હોય તો e^2x નો પ્રતિવિકલિત e^2x પણ 2x નો પ્રતિવિકલિત by અનહા હંમેશા સંકલનની અંદર x નો સહગુણક છેદમાં મૂકવામાં આવે છે. હવે આપણે જે પ્રતિવિકલિત મેળવ્યું એ પ્રતિવિકલિત નું વિકલન કરીશું અને મૂળ વિધેય લાવીશું. તો એમ કહીશું કે dy dx એક દ્વિતીયાંશ e^2x. અગાઉ કહ્યું એ પ્રમાણે વિકલનની અંદર અચળ પદને એમના એમ લખવામાં આવે છે. જ્યારે e^2x નો વિકલન e^2x થાય, પણ ગુણાકારમાં વિકલન હંમેશા 2x નો ઢોળ થાય. તો મૂળ વિધેય 2x મળશે. આમ કહીશું કે કેપિટલ fx બરાબર એક દ્વિતીયાંશ e^2x + c. આમ e^2x dx નો પ્ર
प्रत्येक बिक्री 1/2 e रेज टू 2x प्लस c હવે આપણે દાખલા નંબર 4 5 પ્રમાણે ગણીશું તો દાખલા નંબર 4 ax plus bn whole square હવે સૌપ્રથમ આપણે ધારી લઈશું ચલો ધારો કે કેપિટલ fx બરાબર ax plus bn whole square સૌ પ્રથમ આપણે ax plus b એના હોલ સ્ક્વેર નું પ્રતિવિકલિત મેળવીશું અને ત્યારબાદ વિકલન કરીશું તો સૌ પ્રથમ ચલો આપણે સૌ પ્રથમ એનું પ્રતિવિકલિત મેળવીએ તો ax plus b એનો હોલ સ્ક્વેર નો પ્રતિવિકલિત આ પ્રમાણે થશે પ્રતિવિકલિતમાં બે ઘાત હોય અગાઉ આપણે સૂત્ર ભણી ગયા કે વિકલનીય સંકલનની અંદર એક ઘાત વધારવામાં આવે છે જ્યારે વિકલનની અંદર ઘાત નીચે ઉતાર્યા પછી એક ઘાત ઘટાડવામાં આવે છે તો આપણે પ્રતિવિકલિતમાં ax plus b નો હોલ સ્ક્વેર છે તો ax plus b 3 ઘાત / 3 વળી x નો સબગુણક એ છે તો એને હંમેશા છેદમાં મૂકવામાં આવે છે તો ax plus b હોલ સ્ક્વેર નો પ્રતિવિકલિત ax plus b raised to 3a હવે આપણે જે આ પ્રતિવિકલિત મેળવ્યું એનો આપણે વિકલન કરીશું અને મૂળ વિધેય લાવીશું તો હવે આપણે આનું વિકલન કરીશું તો 3a જે છે છેદમાં એ અચળ સ્વરૂપે મેં બહાર લખી દીધા અને ax plus b અને એનો આપણે ઘન લખી દઈશું ચલો હવે અગાઉ કહ્યું તે પ્રમાણે અચળ પદ વિકલનમાં એમના એમ લખવામાં આવે છે હવે વિકલનની અંદર જે ઘાત છે એને આગળ લખવામાં આવે છે અને એક ઘાત ઓછી કરવામાં આવે છે તો આપણે લખીશું ઓછી કરીશું એટલે કે 2 અને પ્લસ c અને ax plus b નું બાકી રહી ગયું તો ax plus b નું એ થશે મતલબ 3 ઉડી ગયા તો આપણને મળશે ax plus b એનો હોલ સ્ક્વેર જે આપણું મૂળ વિધેય મળે છે તો આમ કહીશું કે કેપિટલ x બરાબર કેપિટલ x બરાબર ax નું પ્રતિવિકલન ax plus b નો ઘન અને y 3 a plus c આમ નિરીક્ષણની રીતે ax plus b નો સ્ક્વેર into dx એનું વિકલન આપણને આમ પ્રતિ નિરીક્ષણની રીતે પ્રતિવિકલન મળશે ax plus b એનો ઘન છેદમાં 3a અને plus c આ આપણે 7.1 ના દાખલા નંબર 1-4 નિરીક્ષણની રીતે ભણ્યા હવે બાકીના આગળના દાખલા આપણે માત્ર સંકલનની ક્રિયાનો ઉપયોગ કરી અને ગણીશું હવે આગળના દાખલા આપણે સંકલન કરીશું તો દાખલા નંબર આગળ જોતા સંકલન કરો હવે આ પ્રમાણે આપણે ઘણા બધા દાખલા ગણી શકાય તો આગળનો દાખલો ગણીશું દાખલા નંબર 6 સંકલનમાં 4e raised to 3x plus 1 into dx હવે માત્ર સંકલિત કરવાનું છે તો દરેકને આપણે સૌપ્રથમ સંકલન આપી દઈશું અને અચળ વિધિ હોય એને બહાર મૂકી દઈશું તો 4 સંકલનમાં e raised to 3x
dx plus the red ने आपने संकलन आपने देखो one dx तो अगर आपने चुनी गया का e raised to 3x नो संकलन के अंदर एक घात उधारवाम आवे छे तो e raised to 3x नो e raised to 3x पर 3x नो by 3 જ્યારે 1 નો વિકલન શૂન્ય થાય પરંતુ 1 નો વિકલન શૂન્ય થાય પણ 1 નો સંકલન x થશે અને પ્લસ છે આ જ પ્રમાણે આપણે આગળ દાખલા ગણતા દાખલા નંબર 6 x² કૌંસમાં 1 1 / x² dx જ્યારે આવો ગુણાકારનો સંબંધ દેખાય ત્યારે સૌપ્રથમ આપણે કૌંસને છોડી દઈશું જેથી દાખલો સરળ પડે ચલો સૌપ્રથમ x² નો ગુણાકાર 1 સાથે તો લખીશું x² x² નો ગુણાકાર -1 / x² સાથે x² x² ગયો 1 dx હવે દરેકને આપણે સંકલન આપી દઈશું તો આમ કહીશું કે સંકલન x² dx माइनस 1 इनटू dx हमें संकलन के अंदर एक घात प्लस करवानी छेद में प्लस करवानी जो बे घात हो तो संकलन 3 घात अने बाय 3 થશે हमणा कहयो ए प्रमाणे 1 નો संकलन x तो x अने प्लस c જ્યાં c એ અચળ સંખ્યા છે હવે આપણે આવા જુદા જુદા દાખલા દરેક પ્રકારના લઈ લઈશું દાખલા નંબર log mod of x
અને પ્લાસિડ આ જુદા જુદા દાખલા આપણે સરળતાથી ભણી શકાય. હવે 11મો દાખલો થોડો સાત છેદમાં છેદમાં આપેલો હોય ત્યારે આપણે કઈ રીતે ભણીશું કે નંબર 11 સમજીશું. એક્સ ક્યુબ પ્લસ પાંચ એક્સ સ્ક્વેર માઇનસ ફોર છેદમાં એક્સ વર્ગ ઇન્ટુ ડી એક્સ અને નંબર 12 એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ અને પ્લસ ફોર છેદમાં રૂટ એક્સ ઇન્ટુ ડી એક્સ. હવે જ્યારે છેદમાં પદ આપેલું હોય ત્યારે દરેક એક જ પદ આપેલું હોય તો દરેકના છેદમાં આપણે મૂકી દઈશું, દરેકને સંકલન આપી દઈશું અને દરેકનું સંકલન કરીશું. તો કેમ કરીશું જોઈ લો. એક્સ ક્યુબ એના છેદમાં એક્સ વર્ગ, એક્સ ક્યુબ છેદમાં એક્સ વર્ગ ઇન્ટુ ડી એક્સ પ્લસ એક્સ વર્ગ આના છેદમાં મૂકીશું, પાંચ અચળ છે ની પાર રાખીશું. તો એક્સ વર્ગ છેદમાં એક્સ વર્ગ ઇન્ટુ ડી એક્સ એ રીતે માઇનસ ચાર ના છેદમાં લખીશું. માઇનસ ચાર અચળ છે, વન અપોન એક્સ વર્ગ ઇન્ટુ ડી એક્સ. એક્સ ક્યુબ અહીંયા એક્સ ક્યુબ છે, અહીંયા એક્સ વર્ગ છે, છે ઉડતીઓ તો ઉડાડવાની, તો છે ઉડાડતા એક્સ ઇન્ટુ ડી એક્સ. અહીંયા એક્સ વર્ગ એક્સ વર્ગ ગયા તો અહીંયા લખીશું વન ડી એક્સ અને દાખલાની સરળતા ખાતર વન અપોન એક્સ હોય તો એનું સંકલન લોગ મોડ ઓફ એક્સ થાય, પરંતુ વન અપોન એક્સ વર્ગ હોય, વન અપોન એક્સ ક્યુબ હોય તો દાખલાની સરળતા ખાતર આપણે આમ લખીશું ઇન્ટુ ડી એક્સ. હવે એક્સ ની ઉપર બંધ છે એક સમજીશું. તો x ની ઉપર એક ઘાત હોય તો સંકલન x² - 2 થશે, x નું સંકલન x થશે. આવો આપણે એક સૂત્ર ભણી ગયા x·n·dx. એને સૂત્ર આપણે આમ લખતા હતા n + 1 છેદમાં n + 1 અને + 6 એને આપણે -2 સમજતા, તો -2 + 1 યાને કે -1 એક્સ ને એન ની જગ્યાએ -2 સમજતા -1 + 6. તો આપણે જવાબ લખીશું x²/2 + 5x. આ માઇનસ આ માઇનસ પ્લસ થશે 4 અને એક્સ ની ઉપર ઋણ ઘાત હોય તો ધન કરવા માટે આપણે છેદમાં લખીએ છીએ. તો આનું સંકલન આ પ્રમાણે થશે. x વર્ગ હોય તો દરેકના છેદમાં વહેંચો એમ એક જ પદ હોય તો સૌ પ્રથમ દરેકના છેદમાં મૂકીશું, તો રૂટ એક્સ હોય તો આપણે કઈ રીતે એનું વિભાજન કરીશું. તો દરેકના છેદમાં રૂટ એક્સ નો સામાન્ય સ્વરૂપ એક્સ ક્યુબ છેદમાં એક્સ રેડિયો 1/2 લખાય. એ જ રીતે 3 એક્સ ના છેદમાં x ને રેશિયો 1/2 પ્લસ 4 1 ઓફ x રેશિયો 1/2 dx. આધાર સરખો હોય, ભાગાકારનો નિયમ હોય તો ઘાતોની બાદબાકી થાય. તો x રેશિયો 3 માઇનસ 1/2 dx પ્લસ 3 આધાર સરખો હોય, આધાર સરખો હોય, ભાગાકારનો નિયમ હોય તો ઘાતોની બાદબાકી થાય. એ પ્રમાણે આપણે x·1/2 dx લખીશું. આનું સાદુરૂપ આપતા 3·2 માંથી 1 ગયો તો 5·2 ઇન્ટુ dx. એ જ રીતે 1 માંથી 1/2 4 તો 1/2 ઇન્ટુ dx અને પ્લસ 4 x·1/2 dx. આગળ આપણે એક સૂત્ર ભણી ગયા કે x·n dx એનું સંકલન n + 1 છેદમાં n + 1. તો 5/2 એટલે જે 5/2 લખીશું, તો 5/2 લખીએ તો આ પ્રમાણે થાય
x रेज़ टू 5 दुतियांश इनटू dx, तो x रेज़ टू 5 दुतियांश प्लस 1 छेद में 5 दुतियांश प्लस 1। तो आनु अपने संकलन करिए तो से x रेज़ टू 7.2 7.2, तो x रेज़ टू 5 दुतियांश नो अपने संकलन करिए तो x रेज़ टू 7.2 छेद में 7.2 प्लस 1 हाफ और तो x रेज़ टू 3.2 3.2 प्लस 4 1 x और तो पाचन प्लस 1 करिए तो x रेज़ टू 1/2 / 1/2 अने प्लस थसे। आ प्रमाणे आनु संक्षेप पर सारूपता छेद नो छेद अंश में जाए तो 2/7 x रेज़ टू 7.2 त्रण त्रण गुणाता छेद नो छेद अंश में 2 रेज़ टू 3.2 अने 4 × 8 रूट एक्स पंद्रह अने प्लस से। આવો જ્યારે એક જ પદ આપેલ હોય તો દરેકના છેદમાં મૂકી અને દાખલો ગણી શકાય, પરંતુ જો બે પદ આપેલા હોય તો આપણે કેવી રીતે ગણીશું એ હવે આપણે આગળનો દાખલો ગણીશું। તો એ પ્રમાણે દાખલા નંબર 13 x³ - x² + x - 1 छेद मार x माइनस 1 इनटू dx अने बीजो दाखलो रूट नो 1 - x √x (dx) अपनी अगाऊ दाखलो बे भरी गया कि जारे एक ज पद आपेल हो तो दरेक ना छेद मां मूकता हता, परंतु जारे आवा बे पदो आपेला हो तो नीचे नो एक सामान्य अवयव x माइनस 1 ऊपर आवो जोईए। તો x માઈનસ 1 નો એક સામાન્ય અવયવ ઉપર આવવો જોઈએ, તો આ બંને માંથી આપણે x વર્ગ કોમને કાઢીશું તો અંદર x માઈનસ 1 રહેશે। આ બંને ની અંદર થી કોમન આપણે ભાગ કાઢીશું તો અંદર સામાન્ય અવયવ x માઈનસ 1 રહેશે। વરી આ બંને માંથી હું x માઈનસ 1 કોમન કાઢું તો x માઈનસ 1 બાકીના પદો રહ્યા x² + 1 / x - 1 dx। તો હવે બિલકુલ દાખલો સરળ થઈ ગયો x² + 1 × dx। હવે દરેકને આપણે સંકલન આપીશું તો x² dx + 1 dx ભેગા હો તો સંકલન 3 ઘાત y³ અને બંનું સંકલન x + c આમ સરળતાથી નીચેનો સામાન્ય અવયવ ઉપર લાવી અને આપણે કરી શકીએ। હવે આપણે એક એવો દાખલો લઈશું કે ગુણાકારના સ્વરૂપનો દાખલો। હવે જ્યારે આ ગુણાકારના સ્વરૂપો હોય ત્યારે સૌ પ્રથમ આપણે કૌંસને છોડી દઈશું, કૌંસ છોડ્યા પછી આપણે સંકલન કરીશું તો આ પ્રમાણે કરીશું √x નો ગુણાકાર 1 સાથે √x ને આમ લખા 1/2 ઘાત માઇનસ આનો ગુણાકાર આની સાથે x ને ઉપર 1/2 અને આનો બીજો નામ 1/2 × dx। તો દરેક ને આપણે સંકલન આપી દઈશું તો આમ લખીશું x² = 1/2 dx માઇનસ બંને નો આધાર સરખો ગુણાકાર ના સંબંધ તો ઘાતો નો સરવાળો થાય, તો ઘાતો નો સરવાળો 3.2 × dx। હવે આપણે સંકલન કરીશું, અગાઉ આપણે પહેલા નંબરનું સૂત્ર ભણી ગયા x^n (dx) એનું સંકલન આપણે કરતા હતા x^(n+1)/n+1। ચાલો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો x^(1/2)/1/2 એ જ રીતે x^(3.2+1)/3.2+1 તો દાખલાનો સાદુરૂપ 3.2/3.2 એ જ રીતે અહીંયા
एक श्रेष्ठ को पांच द्वितीयांश बाय पांच द्वितीयांश प्लस से अपने दरेक दाखला जुदा जुदा प्रकरण भरी गया हवे अपने कितना विशिष्ट दाखला जोड़ीशु जो ऊपर वर्ग ना हो तो नीचे ना विधेय
આ રીતે વૃક્ષની શાખા તો આ રીતે આપણે વહેંચતા. હવે 1 upon cos square x જેનું sec 1 x into dx અને sin x ભાગ્યા cos x tan x અને 1 upon cos x એટલે કે sec x, તો આમ લખીશું sec x into tan x into dx. હવે બંનેના સૂત્રો આપણે અગાઉ ભણી ગયા અને હાલ જ આપણે ભણ્યા sec વર્ગ x sec વર્ગ x sec વર્ગ x એનું સોરી tan x થશે એટલે 2 sec વર્ગ x tan x અને sec x into tan x એનું sec x + c. આ પ્રકારના દાખલા આપણે ગણી શકીએ.